જે એક સાયન્ટિફિક પદ્ધતિ છે એના લીધે ખેડૂતોએ ખાતર ક્યારે વાપરવું, વરસાદ ક્યારે પડશે, પાણીનો કેટલો આપણે પ્રવાહ આપવો, આ બધી એક સિસ્ટમ નક્કી થઈ રહી છે અને એ પ્રમાણે જ લોકોને ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. કયો પાક એ લોકોએ ક્યારે લેવો, પાક બદલીને લેવો, એની પણ અત્યારે અમેરિકામાં કોઈ ખેડૂત પોતાની જાતે પાક નથી લેતો, એને કહેવામાં આવે કે તમે આ પાક લો, આ પાક લો, આ પાક લો, એટલે શું થાય કે ખેડૂતોને પોતાના ભાવમાં પણ નુકસાન નહીં થાય. એટલે આ કેનિંગ ફેક્ટરી એક આ વિસ્તારની તાતી જરૂરિયાત છે, કેમ કે કેરી એક સાથે આવે છે બજારમાં અને એના લીધે ખેડૂતોના ભાવમાં ઘણું નુકસાન થાય છે. એટલે કેનિંગ ફેક્ટરી શરૂ કરવાનું પણ એક ચર્ચા વિચારણામાં છે. જીઆઈ ટેકના લીધે એની પ્રોગ્રેસ ઘણો થયો છે, જો છેલ્લો ફોલોઅપ કરવાનો હશે તો અમે કરી લઈશું, પણ એના લીધે આપણી કેરી આંતરરાષ્ટ્રીય બજારમાં એક સારો ભાવ મેળવી શકશે એવી ચોક્કસ ખાતરી છે. વલસાડ મેંગો ફેસ્ટિવલમાં ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટીતંત્ર, નાબાર્ડ, હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ બધાએ આયોજન કર્યું છે. એમાં અમારા પરિયા ફાર્મ પર, જે હોર્ટિકલ્ચરનું રિસર્ચ સેન્ટર છે નવસારી કૃષિ યુનિવર્સિટીનું, અહીંથી હમણાં 136 ટાઈપના કેરીનું પ્રદર્શન છે અને વેચાણ માટે જિલ્લાની જે મોટા ભાગની કેરીઓ છે, હાફૂસ, લંગડો, કેસર, એના સાથે જ રાજાપુરી, તોતાપુરી, આ બધાનું પ્રદર્શન છે અને વેચાણ પણ છે. આ બધા માટે સહેલાણીઓ યુઝવલી તિથલ બીચ પર આવે છે, તો એના માટે તિથલ બીચનું આપણે લોકેશન રાખેલું છે. 27 અને 28 સવારે 11 થી સાંજે 8 સુધી છે અને સહેલાણીઓ સાંજે આવશે ત્યારે એમને ખરીદી સાથે જ આપણે થોડો રંગારંગ મનોરંજનનો કાર્યક્રમ પણ, સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવેલો છે. ખેડૂતો અને વેપારીઓનું એકબીજા સાથે સંલગ્ન થોડું જોડાણ થાય એવી કોશિશ કરી છે અને નાના મોટા સખી મંડળોથી લઈને બધા જ લોકો કેરીના અલગ અલગ ટાઈપનો અલગ અલગ વપરાશ કરે છે. સો લોકો અહીં આવીને એક્સપ્લોર કરી શકે છે, એનો પોતાનું તેને જ્ઞાન, કોન્ટેક્ટ એ બધું વધારી શકે છે. એફપીઓઝ પણ હાજર છે અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ પણ હાજર. ઇન્ડસ્ટ્રી અને ખેડૂત એકબીજા જોડે યુઝવલી જોડાણ કરે છે, પણ આ જોડાણ આપણે ફોર્મલાઇઝ કર્યા અને અહીંથી એમાં થોડી સહુલિયત થાય એની કોશિશ કરી છે.